गुड मॉर्निंग विद्यार्थी मित्रों, आज आपने संस्कृत में चित्र बताने के जो चित्र बताने एटले चित्रों द्वारा दर्शाता शब्दों અહીંયા સૌપ્રથમ આપણે અકારાંત પુલ્લિંગના શબ્દો જોવાના છે। શબ્દાર્થ જોઈએ એસ એટલે આ પુલ્લિંગના નામની પહેલા સાથે આવે છે। અહીંયા જે પણ શબ્દ આવે એની પાછળ નિસર્ગ અને ઉચ્ચારણમાં અ આવે એટલે પુલ્લિંગ શબ્દ કહેવામાં આવે છે। સુકહ એટલે પોપટ, સ એટલે તે પેલો, મયુર એટલે મોર, स्वाना एटले कूतरो, गज एटले हाथी, अश्व एटले घोड़ो। अहीं आगळ सुक, मयूर, स्वान, गज, अश्व आ बधाने आगळ पाछळ विसर्ग अने उच्चारणनी अंदर अनो उच्चार थाय छे एटले ते अकारांत पुल्लिंगना नामो कहेवामां आवे छे। हवे स्त्रीलिंगना शब्दो जोईए। ચિત્રપદાની એક, ચિત્રપદાની એટલે ચિત્રો દ્વારા દર્શાવાતા શબ્દો। અહીં આગળ સૌ પ્રથમ આપણે પુલ્લિંગ શબ્દો જોઈશું। એસ એટલે આ, અહીં આગળ પુલ્લિંગ શબ્દમાં એસ એ નામની પહેલા અથવા સાથે આવે છે। સ એટલે તે, પેલો, આ પણ પુલ્લિંગની અંદર સ વપરાય છે। એસ સુકહ, સુકહ એટલે કોણ? પોપટ, તો આ પોપટ છે। સ મયુર, સ એટલે તે, મયુર એટલે મોર, તે મોર છે। એસ શ્વાન, એસ એટલે આ, શ્વાન એટલે કૂતરો, આ કૂતરો છે। સ સિંહ, સ એટલે તે, સિંહ એટલે સિંહ, તે સિંહ છે। એસ ગજ, એસ એટલે
आ गज एटले हाथी, आ हाथी छे। स अश्व, स एटले ते, अश्व एटले घोड़ो, ते घोड़ो छे। विद्यार्थी मित्रों अहीं एस सुक, स मयूर, एस श्वान, स ही सिंह, एस गज, स अश्व, आ बधा अकारान पुल्लिंग शब्दों छे। विद्यार्थी मित्रों हवे स्त्रीलिंग शब्दों जोईए। एसा एटले आ, एसा ए स्त्रीलिंग शब्द नामनी पहला अथवा पछी आवे छे। सा एटले ते, आ पण स्त्रीलिंग शब्द वपराय छे। एसा एटले आ, बालिका एटले छोकरी, आ छोकरी छे। सा प्रतिमा, सा एटले ते, प्रतिमा एटले मूर्ति, ते मूर्ति छे। एसा उत्पीटिका, एसा एटले आ, उत्पीटिका एटले टेबल, आ टेबल छे। सा संचिका, सा एटले ते, संचिका एटले फाइल, ते फाइल छे। एसा गीता, एसा एटले आ, गीता ए छोकरीनું નામ છે, આ ગીતા છે। સા પૂજા, સા એટલે તે, પૂજા એ છોકરીનું નામ છે, તે પૂજા છે। વિદ્યાર્થી મિત્રો અહીં એસા બાલિકા, સા પ્રતિમા, એશા ઉત્પીટિકા, સા સંચિકા, એશા ગીતા, સા પૂજા, આ બધા શબ્દો અકારાંત સ્ત્રીલિંગ શબ્દો છે। વિદ્યાર્થી મિત્રો હવે નપુંસકલિંગ શબ્દો જોઈએ। નપુંસકલિંગમાં એતત એટલે આ, એતત એ નામની પહેલા અથવા સાથે આવે છે, તત એટલે તે, પેલું તે નામની સાથે અથવા પહેલા આવે છે। અહીં શબ્દો જોઈએ, એતત એટલે આ, વાતાયનમ એટલે બારી, આ બારી છે। તત દ્વારમ, તત એટલે તે, દ્વારમ એટલે દ્વાર, તે દ્વાર છે। એતત પુસ્તકમ, એતત એટલે આ, પુસ્તકમ એટલે પુસ્તક, આ પુસ્તક છે। તત ચિત્રમ, તત એટલે તે, ચિત્રમ એટલે ચિત્ર, તે ચિત્ર છે। એતત બસયાનમ, એતત એટલે આ, બસયાનમ એટલે બસ, આ બસ છે। તત વિમાનમ, તત એટલે તે અથવા પેલું, વિમાનમ એટલે વિમાન, તે વિમાન છે। વિદ્યાર્થી મિત્રો એતત વાતાયનમ, તત્વારમ, એતત પુસ્તકમ, તત ચિત્રમ, એતત બસયાનમ, તત વિમાનમ, આ બધા નપુંસકલિંગ શબ્દો છે। અહમ એટલે હું, હું અહીં અહમ એ સર્વનામ સ્ત્રીલિંગ પુલ્લિંગ નપુંસકલિંગની અંદર નામની સાથે આવે છે। ત્વમ એટલે તું, આ પણ સર્વનામ છે, તે સ્ત્રીલિંગ પુલ્લિંગ નપુંસકલિંગમાં નામની સાથે આવે છે। અહમ શિક્ષક, અહમ એટલે હું, શિક્ષક એટલે શિક્ષક, હું શિક્ષક છું। ત્વમ છાત્રમ, ત્વમ એટલે તું, છાત્ર એટલે વિદ્યાર્થી, તું વિદ્યાર્થી
छे। अहम बालिका, अहम एटले हूँ, बालिका एटले छोकरी, हूँ छोकरी छू। त्वम बालक, त्वम एटले तू, बालक एटले छोकरो, तू छोकरो छे। अहम युवक, अहम एटले हूँ, युवक एटले युवान, हूँ युवान छु। त्वम युवती, त्वम एटले तू, युवती एटले युवती, तू युवती छे। विद्यार्थी मित्रों, अहम शिक्षक, त्वम छात्र, अहम बालिका, त्वम बालक, अहम युवक, त्वम युवती, आ बदा शब्दों सर्वनाम शब्दों छे। विद्यार्थी मित्रों, आपने केटलाक सर्वनाम जोईशुं, तेमां सौ प्रथम आपने एषः અને સહ વિશે જાણીશું। આ સર્વનામ પુલ્લિંગ નામ સાથે વપરાય છે। અહીં એષહનો અર્થ આ અને સહનો અર્થ પેલો થાય છે। એષહ શુકઃ, આ પોપટ છે। સહ મયૂરઃ, પેલો મોર છે। એષહ શ્વાનઃ, આ કૂતરો છે। सह सिंह, पेलो सिंह छे। एषः गजः, आ हाथी छे। सः अश्वः, पेलो घोड़ो छे। विद्यार्थी मित्रों, आपणे एषा अने सा सर्वनाम विषे जाणीशुं। आ सर्वनाम स्त्रीलिंग नाम साथे वपराय छे। अही एषानो अर्थ आ अने सानो अर्थ पेली थाय छे। एषा बालिका, आ छोकरी छे। सा प्रतिमा, पेली मूर्ति छे। एषा उत्पीठिका, आ टेबल छे। सा संचिका, पेली फाइल छे। एषा गीता, आ गीता छे। सा पूजा, पेली पूजा छे। विद्यार्थी मित्रों, आपणे एतत અને તત સર્વનામો વિશે જાણીશું। આ સર્વનામ નપુંસકલિંગ નામ સાથે વપરાય છે। અહીં એતત્નો અર્થ આ અને તત્નો અર્થ પેલું થાય છે। એતત વાતાયનમ, આ બારી છે। તત દ્વારમ, પેલું બારણું છે। એતત પુસ્તકમ, આ ચોપડી છે। તત ચિત્રમ, પેલું ચિત્ર છે। એતત બસયાનમ, આ બસ છે। તત વિમાનમ, પેલું વિમાન છે। વિદ્યાર્થી મિત્રો, આપણે પ્રથમ પુરુષ એકવચન સર્વનામ અહમ અને દ્વિતીય પુરુષ એકવચનનું સર્વનામ ત્વમ વિશે જાણીએ। અહમ અને ત્વમ ત્રણેય લિંગોમાં સમાન રીતે વપરાય છે, તેથી તેને સર્વલિંગી વિશેષણો કહે છે। અહમ શિક્ષક, હું શિક્ષક છું। ત્વમ છાત્ર, તું વિદ્યાર્થી છે। અહમ બાલિકા, હું છોકરી છું। ત્વમ બાલક, તું છોકરો છે। અહમ યુવક, હું યુવાન છું। ત્વમ યુવતી, તું યુવતી છે।